બાપુ આપ એકવાર બોલેલા કે લગ્ન પ્રસંગ છે એમાં નવે નવ રસ હોય છે, પણ છેલ્લો રસ એ કરુણ રસ એ, અને એમાંય દીકરીની વાત આવે બાપુ, પ્રસંગ યાદ આવ્યો એટલે વચ્ચે એક લઈ લઉં બે મિનિટનો, કે દીકરી પાત્ર કેવું હોય અને દીકરીને પ્રત્યે બાપને પ્રેમ કેટલો હોય. સ્વર્ગસ્થ વેલજીભાઈ ગજર બાપુ, એમનો ડ્રાઈવર ભરૂચ એરપોર્ટ ઉપર લઈ, સોરી ભુજ એરપોર્ટ ઉપરથી અમેરિકાથી દોનો દંપતી આવેલા, અને આ ભાઈ એમ કે બીમારી એની ટેક્સીને ભાડે કરી, અને ભુજના એરપોર્ટ માં એમ કહેવાય કે પતિ પત્ની બે એ ટેક્સી લઈને નીકળે છે, અને કચ્છના ગામડા એ ખૂંતી ખૂંતી ગાડી કચ્છના રોડ ઉપર જતી હતી, ને આગળ એક ગામ આવતું હતું, એટલે બેન એના પતિને એમ કહેતા હતા, સાંભળો છો, સાંભળજો, ભલે તમે કેનેડામાં રહેતા હોવ અમેરિકામાં રહેતા હોવ બાપુ, કાલે જ તમે પનામાથી જે મિત્રો બધા પધાર્યા, પાંચ છ યુવાનો બેઠા હતા, ની વાત કરતા હતા કે માયા ભાઈ દસ દસ પંદર પંદર વર્ષથી અમે અહીંયા છીએ, અમારા વડીલો તો ત્રીસ ત્રીસ વર્ષથી છે, પણ જ્યારે ભારત જવાનું નક્કી થયું હોય પછી આગલી દી બાપુ એ કે બાપુ અમને ઊંઘ નથી આવતી, ક્યારે ભારત જઈએ. હવે સાંભળજો કે અહીંયા એ એ ધરતીનો પ્રભાવ હોય ખબર નહીં, પણ જેવી ભારત ભૂમિમાં જ્યારે આવી જાય બાપુ, નામ ન લીધું એ દીકરીએ, સાંભળો છો, હા રસ્તામાં મારા બાપુજીનું ગામ આવે, અમેરિકા ગયા પછી આજ પહેલી વાર આવ્યા છીએ ભારતમાં, હું મારા બાપુજીને મળી નથી, તો રસ્તામાં જ ગામ આવે તો હાલો ને પાંચ મિનિટ ઉભા રહેશું ત્યાં મારા બાપુજીને મળી લઉં. બાપુ એક ભારતની દીકરી બોલે, બોલો માણસ એમ કહે છે કે ના આ વળતી હાંદની ફ્લાઇટમાં પાછું વયું જવાનું છે, આપણી પાસે ટાઈમ નથી. દીકરી કગળે છે, ખાલી પાણી પી લેશું, ખાલી હું મોઢું જોઈ લઉં, અને રોડને કાંઠે તો ગામ છે. ડ્રાઈવર કહે કે બહુ એ દીકરી કગળી, મને ખબર પડી કે આ દીકરી કચ્છની છે. એ નાતે મેં ઓલા વડીલને સમજાવ્યા કે ભાઈ આ મારા બેન કચ્છના, તો હું કચ્છનો, એ નાતે મારા બેન થાય, ક્યારના એ કગળે છે, રસ્તામાં ગામ છે, હું થોડીક ગાડી રસ્તે વધારે ચલાવી લઈ, તમારે ઉતરી ન જવું હોય તો હું તમને ગાડીમાં ઠંડુ પાય, તમે ગાડીમાં બેસજો, મારા બેનને પાંચ મિનિટ જવા ગયો. અંતે ભાઈ માને છે, અને વેલજીભાઈ ગજરનો ડ્રાઈવર બાપુ વાત કરે કે ગામ આવ્યું, મેં ગાડી ઉભી રાખી, અને દીકરી જ્યાં બાપુ ગાડીમાં લઈ હેઠે ઉતરીને કચ્છની ધરતીમાં જ્યાં પગ મૂક્યો, કચ્છની ધરતીની ધૂળ જાડી, અમેરિકાની સમૃદ્ધિ ભૂલી ગઈ દીકરી, અને પોતાનું બાળપણ યાદ મળ્યું, આવવા કે આ જ હેરીમાં આ બજારમાં હું ધૂળ ધોયું ફરાક પહેરીને દોડતી, મારી બેનપણીઓ હારે ગામને ઝાપે ચાણ ભેગું કરવા આવતી, અને દોટ દેતી દેતી બાપુ જાય પોતાના બાપની ખડકે જે આવે તો ખડકે તાળું હતું, હરણી વ્યાકુળ થઈ જાય, એ માડોશી પાડોશી પૂછવા મળી, ડેડી ભૂલી ગઈ, પપ્પા ભૂલી ગઈ, મારા બાપુજી ક્યાં ગયા, મારા બાપની ખડકે તાળું કેમ છે. બેટા અમેરિકાથી આવી છો? હા, મારે મારા બાપા મળવું છે. અરે બેટા તું ગયા પછી આયા તો આ કચ્છની ધરતી તને ખબર છે, હાથ હાથ વરસથી દુકાળ હાલે છે, અને અહીંયા એ બાજુમાં રાહત કામ હાલે, અહીંયા તારા બાપા ચોકડી ખોદવા ગયા છે, રાહત કામ માં ગયા કેટલે છે કે આ ગામના જાપામાં બેટા એ તળાવ ખોદાય ને ત્યાં છે. ગડગડતી દોડ દીધી દીકરીએ, અને જે જગ્યાએ રાહત કામ હાલતું હતું ન્યાય દીકરીને પોગવું, બાપને છે એ માટીનું તગારું નાખવા માટે એ ધૂળના પાળા ઉપર આવવું, અને આમ જ આ પાળા ઉપર લઈ તગારાનો ઘા કરવો, અને હામેલી દીકરીને આવતી જોઈ બાપુ પાઘડીના લીરા બહાર નીકળી ગયેલા હતા. બાપને ઈમળ્યો હિરખો કરવા, મારો બાપ લ્યો આવ્યો, મારો બાપ આવ્યો, મારી દીકરી આવી, આવીને દીકરીને ભેટી ગયો બાપ. થોડીક વાર ઊભી છે દીકરી, પછી કહે છે બાપુજી અહીં નીકળ્યા ને ખાલી મળવું છું તમને, એને ઉતાવળ છે ગાડી મારે, એ આવ્યો છે, હા
એને ઉતાવળ છે બાપુ, એટલે હું પાછો પાછી ફરું છું. આવજો બેટા, મારી ચિંતા ન કરતી હો બેટા. વાત તો બહુ મોટી, મેં ટૂંકી કરી નાખું છું વાત. દીકરી બાપના આશીર્વાદ લઈને બાપુ જ્યાં પાછી ફરી, ધક ઢગલાઈ દીકરી પાછી હાલી, અને બાપે હાથ કર્યો શોભિતભાઈ, બેટા ઉભી રહે તો મારી દીકરી. દીકરી ઉભી રહી, ધીરે ધીરે બાપ પાસે આવ્યો. અને બાપુ ચોકડી ખોદવાનો પગાર થયેલો ને એમાં લે 5 રૂપિયા વધેલા, એ પાઘડીના છેડે બાંધેલા હતા, એ લીરાવાળી પાઘડી છોડીને છેડેલી 5 રૂપિયા દીકરીના હાથમાં આપ્યા. લે બેટા 5 રૂપિયા લેતી જ. ત્યારે દીકરી બોલી, બાપુ અમારી પાસે ઘણા રૂપિયા છે, કારણ કે ક્યાં અમેરિકાનો ડોલર અને ક્યાં રૂપિયો 5. બાપુ અમારી પાસે ઘણા રૂપિયા છે. અને તેથી મારા ભારત વર્ષનો બાપ એટલું બોલ્યો છો, બેટા એ લાટ લાટ છે ને એ તારા છે, આ 5 તારા બાપના છે, એ લેતી જ. અને એટલે દાદ યાદ આવે, આંબલ પીપળ ડાળ બોલાવે. દીકરીને વળાવીને બાપ ઉભો છે કે એક વાર જો દીકરી મારી હમું જોઈ લે, છેલ્લી વાર દીકરીનું મોઢું જોઈ લઉં. અને દીકરીને બાપુ એમ છે કે હવે જો મારા બાપ હામું જોય તો મારા બાપને સાનો કોણ રાખશે. દીકરી હામું જોતી નથી, ગાડું હાલ્યું જાય છે. પછી બાપ એમ કે મારી હામું ન જોતો કાંઈ નહીં, પણ જે ગામના જાપે આંબલી ને પીપળી રમી એને જે ઝાડ ઊભા છે એ ડાળ્યું તો જો, એ બેટા ઝૂકી ગઈ. અને બાપુ ગામડામાં હકીકતો, દીકરી હારે જાતી હોય ત્યારે પવન થંભી જાય, ડાળ્યું ઝૂકી જાય. અરે છોડો, છેલ્લે દીકરીનો બાપ મળવા જાય ને એ ચિત્ર કોઈ ન જોઈ શકે છે. એ તો જેને જેન્યુ વળાવ્યું હોય એને ખબર હોય. કુટુંબના તમામ પરિવારના સભ્યો મળી લે, છેલ્લે દીકરીનો બાપ જેથી મળવા જાય તેથી ધરતીને પૂછી પૂછી ડગલા ભરતો હોય, જાઉં ન જાઉં શું કરું. અને ગાડા માલી હળી કાઢી દીકરી જેથી બાપની ડોકે જેથી આકડીએ ભીડી જાય, ત્યારે આજુબાજુની બાયુ બાપુ એને હાથ મુકાવતી, બધા મૂકી દે બેટા હવે, બસ હવે નો રોવાય. એથી બાપ માથે હાથ મૂકીને એટલું કે બેટા હવે રો તો તારા બાપના હમ છે, માથું દુખે બેટા તારું, લઈ જા ગાડામાં લઈ જાઓ મારો બાપ. પણ જ્યારે એમ કહેવાય કે પછી એની બેનપણીઓ ને એની આજુબાજુની બાયુ એ દીકરીનો હાથ મુકાવે, પણ એ બાપના ગાલે બાપુ આમ જ્યાં લીટા પડતા જાય ને, અને ગાડું હાલતું થાય ત્યારે બાપ ધરતીમાં હેઠો બેહી જાય. આ ચિત્ર જોવા મળશે કે કેમ? જ્યારે બાપુ આ સિટીમાં, મોટા સિટીમાં ઘણી જગ્યાએ દીકરી વળાવતા, એટલે બાપ તો સહજ રડે ને, એટલે બાપ રડતો હોય ને ત્યાં દીકરી વળી કાંસ ઉતારીને એમ કે પપ્પા રડવામાં ને તમે રડશો તો મને રડાઈ જશે, તો મારો મેકઅપ બધો વયો જશે. અરે તારા મેકઅપ ને દીહવાળી, હે ઈ આંબલ પીપળ ડાળ બોલાવે, બેટા એક વાર હમું જો, પણ ધુબકા દેતી હેજ જે ધરામાં, ધુબકા દેતી એજ ધુબકા દેતી એજ જે ધરામાં, એ આજ આરો અણહરો કાળ જા કેરો કાઠ કો મારો, ગાંઠ થી ચૂટી ગયો કાળ જા કેરો. દીકરી પાત્ર જુદું છે, દીકરી માં કીર્તિભાઈનો કૃષ્ણ છે ને, જમતા જમતા પ્રશ્ન કરતો મન કે તમારી ઉંમર કેટલી. મેં કીધું તાર પપ્પા ને થોડોક 5-1 વર્ષ હું મોટો, મેં મારા 45. મને કે મારા પપ્પાની ઉંમર કેટલી, તારા પપ્પાની ઉંમર તારી જેટલી.
મને કે મારી જેટલી કેમ? મેં કે તારા પપ્પાની, કીર્તિદાનની ઉંમર મારી કરતાં 5 વર્ષ નાની, પણ તારા પપ્પાની ઉંમર મેં કીધું તારી જેટલી. એ અટવાનો ઘડી. હું તો સેમ ટુ સેમ, તારો જન્મદિવસ એ જ તારા પપ્પાનો જન્મદિવસ. એટલે નાનો ને આમ, એટલે આમ બહુ પ્રશ્નો કરે. એટલે પછી મને કે તમે યાર ખુલાસો કરો ને, શું કામ મને કડે ચડાવો છો? મેં કીધું તારો જન્મ થયો ને પછી જ પપ્પા થયા. પપ્પાની એક બાળક જન્મે તા બાપુ, કેટલાના જન્મ થાય? પપ્પાનો જન્મ થાય, મમ્મીનો જન્મ થાય, મામાનો જન્મ થાય, દાદાનો જન્મ થાય. જો કે માથી મોટું કોઈ હોય જ નહીં. માથી મોટું માની માં થવા જાય ને, એ નાની થઈ જાય. માની માં કોઈ બનવા જાય તો માની માને નાની જ કહેવાય ને. પણ એક બાળકનો જન્મ થાય, અને બાળક છે ને, અત્યારના બાળકો તો ભૂખા કાઢના. બાપુ મારો પ્રોગ્રામમાં અમે તો સિટિંગ મારું રાઉન્ડ પૂરો કરીને સાઈડમાં ગયો ને એક જગ્યાએ પ્રોગ્રામમાં, તો એક ભાઈ અને છોકરાને લઈને આવ્યા. અને હવે તો મોબાઈલ આવી ગયા ને એટલે આ સેલ્ફી. મને કે જેદુના તમારા બોર્ડ લાગ્યા ને તેદુનો અમારો એ કે આ ઘુઘુ છે ને, મારે માયા અંકલ પાસે જવું જ છે. એટલે માયા ભાઈ બહુ એનો આગ્રહ હતો. એટલે આપણને અંકલ કે એટલે અંદરથી એમ થાય ને કે એકચ્યુઅલી આપણે ત્યાં એટલે હતા. એટલે મેં વળી ગાલ ઉપર મૂક્યું, અચ્છા બેટા, કારણ કે આ અંકલ હું તમને બહુ જોઉં છું યુટ્યુબમાં ને એમાં. હું કહું સારું જોઈએ કરજો બેટા. એટલું બોલ્યું મને અંકલ જ કીધો બાપુ. પણ આપે કીધું ને કે આપણે ને આપણે આપણી લીટીઓ નાન્યું કરીએ. એ વળી મને અંકલ કીધું તો હું મને ક્યાંક વળી ઈચ્છ્યું. મેં વળી ગાલે હાથ મૂક્યો, ભણવા જશો બેટા? ભણવા જાઉં ને કીધું ને ફિર્યો. મને કે ભણીએ છીએ ભાઈ? આ છોકરાઓ ભૂકા કાઢ નાખે ભાઈ. હમણાં એક ગણિતની અંદર એક છોકરાને 99 માર્ક આવ્યા. એટલે એના વર્ગ શિક્ષકે કીધું બહુ સરસ બેટા, 99 માર્ક ગણિતમાં, તારું કેટલું ગણિત સરસ છે, છેલ્લો એક પ્રશ્ન પૂછું એનો જવાબ આપી દે. એટલે સાહેબે એના એના સરે એને પ્રશ્ન પૂછ્યો કે તારા પપ્પા ડોલરભાઈ પાસેથી $5,000 લઈ આવે અને 5 વર્ષ પછી 2% લેખે, તારા બાપુજી ડોલરભાઈને કેટલા પરત આપે? ઓલો કે 1 રૂપિયો આપે. એ કે કેમ બેટા, ગણિત નથી જાણતો? કે ગણિત તો જાણું છું પણ જે મારા બાપા નથી જાણતા એ બૂશ મારું છે. એ શોભિતભાઈ નું ઘેડો કોઈના બૂશ નથી ખોલતા, બૂશ જ મારે છે. મંડળીઓ ના બૂશ માર્યા પછી ડોલરભાઈ કઈ જગ્યાએ? જાણવું વધારે જરૂરી. એટલે મેં એ વળી છોકરાને વળી મારે પૂછ ક્યાં હતા કહેવાય ગયું. મને કે માય ભાઈ, માયા ભાઈમાં આવી ગયો બાપુ અંકલ માલી. મને કે ભણીએ છીએ ભાઈ? અને મને કે તમે કેટલું ભણ્યા ને અમને ખબર છે. ઓહોના ધંધા હાવ કરો ઘરે ભેણ ભેણ કે ને, તમે અહીંયા ભેણ ભેણ કરો સોટી પીડ્યા. મેં કીધું પછી મેં ઘણી રિવેસ ગેર મારે, પણ પછી ગેર જડે. મેં કીધું નાના નાના ભાઈ, હું જો ખાલી પૂછું છું, આમ ભણવું જ જોવે. મને કે ભણી છે ભાઈ. અને મને કે સાંભળી લો, તમે બહુ હોશિયાર હોવ ને તો હું પ્રશ્ન પૂછું ને જવાબ આપો. હું તમને પ્રશ્ન મને કે પૂછું ને જવાબ આપી ગયો, મારા બાપા તમને 500 રૂપિયા આપે. અને જો તમે મને જવાબ ન આપો તો તમારે મને 1000 આપવાના. બાપુ જન્મતા વેદ કેવી તૈયારી, ખોઈટમાં બાપને નફામ છોકરો. તમે જવાબ આપી ગયો તો મારા બાપા તમને 500 આપે, તમે જવાબ ન આપો તો 1000 તમારે મને આપવાના. હું કહું પૂછ. આમથી મેં કીધું રોજ ઘેટી સરવા જાય ત્યાં કતરાય તે. બાપુ એને પ્રશ્ન કર્યો, મન કે જાન પણવા જાય એક જ જાન, મન કે સમૂહ લગન નહીં. તો જાન પણવા જાય તો એની અંદર વર કેટલા હોય? મને કે કયો હાલો ગામો ગામ પડીકા છોડો હતે. અરે મેં કીધું જાન પણવા જાય એક જાન હોય તો એક વર હોય. મને કે તો થોડું પૂછ્યું હોય. એટલે મેં કીધું આમાં કાંઈ જાજી બુદ્ધિ હકારાય નહીં. મેં કીધું આલે ભાઈ 1000 રૂપિયા કહી દે. મને કે આ 1000 તો તમને નથી આવડતા, એના સાંભળો હોય તો બીજા 1000 આપો. મારો દીકરો 2000 લઈ ગયો મારો. એ મેં કીધું આલે બીજા 2000 પણ કે. મને કે 3 વર હોય.
ત્રણ ક્યાં? મન કે ડ્રાઈવર, રાઈવર એટલે વરરાજો, મને કે એક અણવર થઈ ગયા. તેનું કા હાસ હાસ આવો ભાઈ, તું હાચો. મને કે હજી એક પૂછું. ભાઈ કીધું જીક ની જાણ વાત મળશે. મને કે જાણ પહણી ને પાછી ફરે, મને કે ચારે એક વર વધે ઈ કયો? અમે કંઈ થોડું વર કહેવાય. મને કે ના કહેવાય, વર ની વાત કરો છો એકચ્યુઅલી. અને એ મરસું ખાઈને આવેલ ચાર વરરાજા જાન જી પણવા જતી હોય તીરે હોય, પણ જાન પરણી ને પાછી ફરે ત્યારે મન કે એક વર વધે. મેં કીધું આલે ભાઈ 2000 રૂપિયા કઈ જ દે. મન કે કર્યા વર. માટે હરિની હાથડી હે મારે રોજનું હો જીરે હરિની હાથડીએ મારે રોજનું હતા. મારે રોજનું હતા. જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું. પિંગલસિંહ બાપુની આ રચના મારા હરિની હાટડીએ મારું રોજનું હતા. બાપુ આપણને કહે ને કે તમે ખાલી કથામાં આવો. અને આજ તો બાપુ એટલું જ કીધું. આપ કેટલી વાત કરી કે ઈર્ષા. અને હકીકત બાપુ આ દુનિયામાં અત્યારે કોઈ એવો દુઃખી નથી કે આખો દી રળે ને હાંજે રોટલા ભેગો થાય, એવો દુઃખી કોઈ છે જ નહીં. હોવ ટકોરા કરે બોલો. કાગળિયા વીણે એની પાસે તે એપલના ફોન છે. કોઈ કોઈ દુઃખી છે જ નહીં. છતાં બાપુ મેં કરોડપતિના દીકરાને દુઃખી જોયો. કોણ દુઃખી છે ખબર? જે બીજાની પ્રગતિ નથી સ્વીકારી શકતો ને એ જ આ દુનિયામાં દુઃખી છે. બાકી જે બીજાની પ્રગતિ સ્વીકારતો હોય. અને અંદરથી આ મેં કીધું ને આ બધે અંદરના હેરડા, મનની પ્રશંસા, સીતની શાંતિ, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાઈટ, આ બધા હેરડા અંદરથી ફૂટે. આ કાકબાપુ કહેતા સારું થવાના ત્યાં ઇન્જેક્શન મળે. સારું થવા માટે સારી જગ્યાએ તમે આવી જાઓ એટલે ફાયદો થાય. દાખલા તરીકે જો મહાપુરુષોની પડખે આવી જાય ને તો એ હારો તરી જાય. દાખલા તરીકે અમે આટલા દિવસે અહીંયા અહીંયા રખડીએ છીએ, માનો ને ફરીએ છીએ, બધે આપણા ગાડીઓમાં લઈ જાય નરેશભાઈ. અમે અમે બોલો ધોધ જોવા ગયા બાપુ કાલે. હે મને નામ જ ના આવડતું બાપુ. નહીં જોઈ જાઓ નામથી હું આપણને મજા આવીને બસ. હા એવો હતો બોટલીને હેઠે ગયા. મેં કીધું આ છે કે ના દુઃખી થવાનું આવા તો એટલે આખો ધોધ ત્યાં પડખે પડે. અમુક અમુક તો બાપુ પ્રેક્ટિસ કરવા જાય કે આવા ધોધથી ન ડરીએ તો પછી ઓલા ધોધથી કાંઈ વાંધો નહીં એમ. નકર આ રાઇડિયુમાં શું કામ જાય? પૈસા દેવાના, ન્યાલી ખાબકવાનું ને એકલા આપણા પૈસા ના આપણે ને આપણે તૂટવાનું તોય માણસ અહીંયા જાય. એટલે ગમે એમ કરીને દુઃખી જ થવું છે એ વાત ફાઈનલ છે. ગમે એમ કરીને દુઃખી થાવ એમ. ઓલા નથી પગે દોરડા બાંધીને બાપુ ઉપીલી એમણા જાય દોરડા હોતા આપણા.
હું કામ પણ, મને કે તમે પ્રેક્ટિસ કરો ને, હું કામ પણ પ્રેક્ટિસ કરવી જોવે. પગ ભગવાને હું ઊંધા માથે થવા હટું આપ્યા. અરે હકીકત બાપુ, અત્યારે મેં મૂળ વાત મૂકીથી ત્યાં આવ્યો, વાતો દીકરીનો માહોલ માલી છે. જેવું કુંડાળું તાણે એવા મળી જાય. ટીવી ચાલુ કરીને બાપુ તો 3-4 જણા વળ ખાતા હોય, કોક ઉફ 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 કરતા હોય, કોક વળી ખાલી આમ 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 કરે છે. કેવું હાલે તમે જોવો તો ખરા. હમણાં બાપુ હું આવું ન જોવો, મારો છોકરો છે ને જઈલો, એ ખરેખર આવું હોય તો મને જગાડે. એ આવતું થાય આમ એક બાબા બધાને આશીર્વાદ, કોઈને ટીકા ન થો ભાઈ, આ સત્ય વસ્તુ છે. હા, આમ 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 કરતા અને દુઃખી છે બધા. આમણા કારણ કે એની 7000 ફી છે. નીચે પછી લીટી આવતી હોય કે દિલ્હીમાં કાર્યક્રમ આ હોલમાં રાખ્યો છે ને આ દરબારમાં આવવા માટે એડવાન્સ બુકિંગ કરાવો, એટલે 5000 રૂપિયા દઈને ત્યાં બાપુ રોવા જવાનું. બાબા કૃપા કીજે બાબા. અચ્છા કહાં સે આયો? કલકત્તા સે આયો બાબા, મેં મેરે બેટા. શાંત હો જાઓ, જો બોલના બોલો. બાબા મેરા બેટા બીએ બીકોમ હો ગયા, જોબ નહીં મિલ રહી બાબા, જોબ નહીં મિલ રહી બાબા. અચ્છા ઢોકલે ખાય છે? હા બાબા, 1 મહિના પહેલા મને ઢોકલે ખાય છે. જોજો ગાય કેમ ફેરવી. અચ્છા સાથ મેં ક્યાં ખાયા હતા? ચટણી ખાયા હતા બાબા. હરી મિરસી નહીં ખાઈ હતી? નહીં બાબા, હરી મિરસી નહીં ખાઈ હતી. કૃપા વહાં રૂક ગઈ હે. નરું સત્ય બાપુ, આ કાને સાંભળેલી વાત કરો આપને સામે, આ જ કાને. લીલું મરસું ન ખાવ તમારી ઉપર કૃપા અટકી જાય. અમારી વાડીએ કેડિયા કેડિયા મરશી ઊભી, કાંઈ કૃપા બાપો. મારે એને લઈ જવા ને આયેલા અહીંયા જાય એમ. મમ્મા આવ્યા, મમ્મા ઘર પે જાના, ઢોકલે બનાના, સાથમાં હરી મિરસી ખાના, કૃપા શરૂ હો જાયગી. બાબા કી જય હો. પછી બાપુ મૂળ મજા ક્યારે આવે કે એનો જ્યારે કાર્યક્રમ પૂરો થાય ત્યારે એ જે એના પાકીટ હોય ખીચાના એ બધા પર્સ હામાં ખોલી રાખવાના, એને હામાં એને બધા બેઠા હતા મામે પર્સ આમ ખુલ્લા રાખીને એને આમ રાખવાના, એટલે આમાં મામા આશીર્વાદ દે એટલે પાકીટમાં રૂપિયા ન ખૂટે એવી તેના આંગળીના ટેરવામાં તાકાત. તો 6000 રૂપિયા ટિકિટ તું શું કામ રાખાશું? તારા આંગળામાં જેવી તેવડ છે તો શું કામ બીજાને બોલે તારણ તરખીશા મામા મામા કિર્યા કિને હું કામ. માટે કહું છું ભાઈઓ, બાપુ જો મોદી સાહેબ જો અહીંયા આવ્યા હોય તો ખુશ થઈ જાવ. આ જે ઓડિયો જોવ્યા, મારા કેનેડામાં વસતા ભાઈઓ, અબ થોડી દેર પહેલે મુજે પતા ચલા, યહાં કેનેડા મેં ટોરેન્ટો મેં બહુ જબરદસ્ત રામ કથા કા આયોજન હે. મેં તુરંત અહીંયા અભી આયા હું બેનો ભાઈ, દાણી ભાઈ ને બોલા, યહાં મેં મત કે લે નહીં આયા હું બેનો ભાઈ, આપકે શરણો કી ધૂલ લેને આયા હું બેન ભાઈઓ. મેં લેકિન યહાં કોઈ ભી જગા પે મુજે ધૂલ દિખાઈ નહીં દેતી બેન ભાઈઓ. મેં ક્યા કરું બેન ભાઈઓ, બતાયે મેં ક્યા કરું. હિન્દુસ્તાન મેં મેં સ્વચ્છતા અભિયાન ચલા રહા હું બેન ભાઈઓ, મુજે માલૂમ નહીં હોતા હૈ મિટ્ટી કહાં સે નિકલતી હૈ.
बहन भाई मेरा एक प्रयास है बहन भाई, हिंदुस्तान के अंदर गुजरात गुजरात है बहन भाई, पूरा हिंदुस्तान मुझे प्रिय है बहन भाई, दरेक राज्य मेरा शरीर का अंग है बहन भाई, किसको मैं ठुकराऊं, लेकिन मेरा गुजरात मेरा हृदय है बहन भाई। कौन सा ऐसा राज्य है बहन भाई मेरे गुजरात के सामने, देखिए बहन भाई पहाड़ होता है वहां रण नहीं होता बहन भाई, गुजरात में गिरनार जैसा पहाड़ भी है, कच्छ का रण जैसा रण भी है बहन भाई, करीब राज्यों में रण होता है बहन भाई, तो जंगल नहीं होता बहन भाई, वन नहीं होता है, तो मेरे गर्वी गुजरात में शासन गिर जाता, बड़ा वन है बहन भाई, उसमें शेर रहते हैं बहन भाई, समुद्र मिला है बहन भाई, 1600 किलोमीटर का सागर मिला है बहन भाई, और गांधी का गुजरात है बहन भाई। मैं बहुत ज्यादा नहीं बोल सकूंगा बहन भाई, सरदार वल्लभ भाई पटेल का गुजरात है बहन भाई, वहां दारूबंदी है बहन भाई, यहां से पार्सल लेके आना वहां नहीं मिलेगा बहन भाई, आवड़ा के न्याली अमी पार्सल करावता हुई। पण मारो कहवानो मतलब के भारत में बधु है, मैं गुजरात में बापू अत्यारे मुख्यमंत्री ज आनंदी बेन, એટલે ગુજરાત આણંદમાં જ હોય, સવાલ જ નથી, આમ થાય તમે તમે વડોદરાથી અમદાવાદ જાઓ એટલે રસ્તે આણંદ આવે આવે ને આવે, રોડ ઉપર જ આણંદ આવે, કારણ કે એક્સપ્રેસ હાઈવે એટલે આણંદ જ આવે, એટલે ગામનું નામ આણંદ છે, હા અમુક વાત બહુ ઝીણી ઝીણી હોય, હા એક હાવ ઝીણી વાત કહીને પાસે મારે ભાઈ કીર્તિદારને રજૂ કરવા છે, કારણ કે આજે અમે 2020 રમવાના જ, અમે હામ હામાં બાપુ ખો આપીએ, ખો રાખી નહીં, ખો આપો, ખો રમતા આમાં બધા રમ્યા જોઈએ ને, ખો ખો રાખવો નહીં આપો, તમે દોડતા હો ખો રમવામાં તો તમે ખો કોને આપો, ત્યારે કેવો પસંદ કરો ખબર, કે મારથી વધારે હવે કોણ દોડી શકશે, તો એનું એને મોકલું, ન્યાય એને પસંદ કરો છો અને ધંધામાં આપણી વાણે કોને રે એને પસંદ કરો છો, આ બધી રમતો આપણને કહે છે, એટલે ખો આપો બીજાને, એ એ ખોનો અર્થ અંદરનો આગ્રહ, પણ કોકનો આગ્રહ લઈ લો ને ખો રાખો એનું નામ થયું ઈર્ષા, એટલે એક 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 હાવ નાનો એવો પતલો જોક્સ આવવામાં આમ આમ ટ્યુબલાઇટ થાય તો થાય ને કે ન થાય, હા અહીંયા થાય, એક ભાઈના ઈ ઈમાં તો સમજો ને, લે તઈ એમ તો તમે બધા એમ તો અમુક અમુક નાના નાના ટાબરિયા છે ને, ઈ કહેતા મમ્મી એકચ્યુઅલી ઈ એટલે શું થાય, તરત કે અજવા બેઠો ઈ, અરે એક પતિ પત્ની બે મુંબઈ આવ્યા, ઝૂ ઉપર ફરવા ગયા, ઝૂ સોપાટીમાં, તો એક સરસ મજાનું એક વાંદરું રમાડતો થયો એક જણો, કેટલું વાંદરું બાપુ એવું સરસ માણા કરતા સારું, જેમ એનો માલિક કે એમ કરે, ચાલો બેટા ઉલટી ગલોટ મારો એટલે ઉલટી ગલોટ મારે, સીધી ગલોટ મારો એટલે સીધી ગલોટ મારે, રસી ઉપર ચાલો એટલે રસી ઉપર ચાલે, સાહેબ આવ્યા સલામ કરો એટલે સલામ કરે, આ બાપુ એક આ બધા એમ કે માણાનું સર્જન વાંદરા માં લખ્યું, યાર આ ખોટી ના, જો વાંદરા માં માણાનું સર્જન થયું હોય તો એ રોલ ચાલુ રહેવો જોવે ને પાછો, આ જૂનાગઢમાં મરી ગયા વાંદરા એક માણા છો જ નહીં, બોલો હમણાં તેમણે થઈ ગયા, કોઈના પૂટડા નાબૂદ ન, એટલું સરસ આ વાંદરું, એટલે ઓલા આવડા આ કપલ ક પલ ખોટી પલ ત્યાં ઉભેલા,
એટલે એની પત્ની, એના પતિએ કીધું, જોયું કેટલું સરસ વાંદરું છે. એની પત્ની કે કેવું સારું છે કા ક્યા બે ગયા ન્યા ઓલો. પછી આવી રીતે પૈસા બાપુ બધા ફેંકેલા, ખેલ પૂરો થયો એટલે કોકે 10 ને કોકે 50. તેનો માલિક જે માકડાનો માલિક હતો, વાંદરાનો માલિક, એ બધા પૈસા ભેગા કરીને પછી આમ ગણતો હતો. માકડો એ ખંભે બે ગયેલું, એમથી કઈ માથે બેઠેલો, એની બહુ અંદાજ જોયા જ કરતું હોય. એ દેખાડતો કે આમ જો આ વળ હું ખાઈ ગયો ને ગણે આ. એટલે બોલો ઓલાને, ઓલા ભાઈએ ત્યાં જઈને કીધું કે હે વડીલ, આ વાંદરું કેટલામાં લીધું? એ ભાઈ તમને કહું, આ વાંદરું કેટલામાં લીધું? ઓલે હામું જોવે એમ પૈસા ગણ્યા કરે. એટલે ભાઈ તમને કહું છું, આ વાંદરું કેટલામાં લીધું? તો ઓલો એને હામું જોવે એમ. ત્રીજી વાર કીધું કે હે ભાઈ તમને કહું છું, આ વાંદરું કેટલામાં લીધું? ઓલે જવાબ જ ન આપ્યો. ત્યારે ઓલી કંટાળીને એના પતિની બાજુમાં આવી અને એની પત્નીએ કીધું આ વાંદરાવાળાને, એ ભાઈ તમને ક્યારના મારા પતિદેવ પૂછે છે કે આ માકડું કેટલામાં, વાંદરું કેટલામાં લીધું એમ જવાબ કેમ નથી આપતા? ત્યારે બોલાય પૈસા ગણતા ગણતા એટલું કીધું, બેન મેં તમને ક્યારે પૂછ્યું? આ તમારું માકડું કેટલામાં આવ્યું? ખરેખર આ આ બહેનોમાં જેટલી શક્તિ છે એટલી પુરુષમાં છે જ નહીં. આ તો ખોટા વળ ખાય. આ અહીંયા કોઈ પણ જગ્યાએ સાહેબ આખા વિશ્વમાં આટો મારી લ્યો. શક્તિ શક્તિ એના જેમ એનામાં જેટલી બાપુ બુદ્ધિ એટલી. હાસી વાત છે, કાંઈ મજાકની વાત નથી. શાસ્ત્રમાં આપણે પુરુષમાં બહુ બુદ્ધિ નહીં નથી બેનો, કે તમારાભાઈમાં બિલકુલ બુદ્ધિ જ નહીં. તો ઓલો વેળા સાહેબ બેઠ બેઠ ગયા, આચી વાત છે, આચી વાત છે, બધું મારે સંભાળવાનું. બોલ ઓફિસનું ભાઈ મારે સંભાળવાનું. તારા તારા કાકા છે ને બિલકુલ બુદ્ધિ વગરના, મહેમાન આવે તો આવો કહેવાય, ઊભું જ નહીં થવાનું. બેઠો બેઠો કાકનો કંઈક ગેમ જ રમતો હોય. ગેમમાં તમે આવ્યા? અને વાતે હશે ને બાપુ, આપણે આપણે અહીંયા તો ન હોય રસના સિસોડા ને એવું. આ શેરડીના રસનું કીધું કહેતા હતા ને બાપુ. આપણે ભારતમાં તમે જુઓ, તમે બધે રસના સિસોડા ને બધું રોડ ઉપર જ હોય. જો આપણે રસ પીવા ગયા હોય, આપણે ભાયું ભાયું, તો આપણે આમ જાજી બુદ્ધિ નહીં. હા, આપણે એમ કે ભાઈ 5 ગ્લાસ રસના આપજો ડોલર, તો ઓલો 5 ગ્લાસ લેશે ને સીધા દોથો દોથો પહેલાં બરફ નાખશે, આઈસ, પછી રસ નાખે. આપણે પૈસા દે એ રસના અને બરફના ગાંગડા સુહીને વૈયા આવી પાછા કેમ સોદો ચલો. બેનો એમ નહીં કરે, બેનો એમ કે ભાઈ 4 ગ્લાસ રસ ના આપજે. અને બોલો જેવો ગ્લાસ હાથમાં લઈને આમ બરફના ઓલામાં હાથ નાખ, બરફ નાખતો નહીં રોયા. અને મારા દીકરા એને બરફ નો નાખે, બોલો એને આખા રસના ભરી દે. પછી શું કરે બેનો, બે ઘૂંટડા ભરે ને જેવો ખાલી થાય નાખ થોડોક બરફ. પૈસા રસના આપે, બરફ મફતમાં લે. આ સીસી કેમેરા હમથા ન થાય. સીસી કેમેરાનું સંશોધન થયું હું કામ, તમે કલ્પના કરો. આપણે લેવા જઈએ ક્યાંક જીખતા આવ્યા છું ત્યારે જ ને. આ એક બેન કટલેરીની દુકાને ગયા, કટલેરી વાળા લગભગ બહેનોને કટલેરી ની દુકાને જવાનું હોય, બાકીની બધી દુકાને આપણે. એક બેને એના પતિને કીધું, મારા હાટું ગળામાં ગળા માટે કઈક લેતા હો નહીં? તો ઓલો મારો દીકરો વિક્સ ની ટીકડી લેતો છે. બોલો એ તારીમાં હાર મગાવે એમ તો કારક કારક તો બુદ્ધિ આવી જાય. એટલે કટલેરી ની દુકાને ગયા, જે વસ્તુ લેવી હતી બધી લીધી. અને પછી કટલેરીની દુકાનના માલિકને એ બેને પૂછ્યું કે આ તમારી આ શોપ તમારી દુકાન તમારી છે? હા. તો કે આની અંદર મોડલિંગ બહેનોના ફોટા લગાડવા જોવે, કોઈ હિરોઈન બહેનોના ફોટા લગાડવા જોવે, આ કાળી બોબડીબાઈનો ફોટો શું લગાડ્યો?
ત્યારે દુકાનનો માલિક એટલું બોલ્યો, બેન માફ કરજો, એ ફોટો નથી, અરીસો છે. ઘીરે મોઢા જોવો છો, ધોઈડ્યા જાવો આવ. આમાં ઘણા ન ટપો પીડ્યો, એ એમ થયું કે હું હું ગયો હું ગયો. નો આઈ આઈ નો આવતા ભાવમાં ખરેખર જીણા. એટલે એક છેલ્લી વાત કહીને મારે કીર્તિભાઈ ને રજૂ કરી દઉં. એક એક બેન પિયર ગયા આટો ઇન્ડિયા. એક જણો ગીત ગાતો હતો, બાપુ આતિકા ચોટીલા. એની પત્નીએ કીધું ચોટીલા નથી, ગીત ભૂલી ગયા, આતિકા ખંડાલા એવું છે નામ. એ કે આપણા બજેટ પ્રમાણે ગવાય, આપણે વધી વધીને ચોટીલા જવાય. એટલે એના પત્ની ગયા અને 15 દી થયા. આ જોક થોડોક અઘરો છે. એમાં કોઈક ભંગાર વાળો આવ્યો, એ કે ભાઈ ભંગાર છે ભંગાર. ઓલા દરવાજો કહે, એટલે ઓલા ભાઈ બારા ગયા, હા ભાઈ ભંગાર છે? કે ભંગાર તો ઘણો પીડ્યો જ હોય, કે પણ તમારા બેન છે ને એ બહાર ગયા છે, એ આવે પછી એણે ક્યાં મૂક્યો એને ખબર હોય. કેટલા દિવસ થઈ ગયા? કે 15 દી. 15 દી તમારા બેન ઘરે જ નથી? કે નહીં, તાક તો ખાલી બોટલ હોય તો લાવો. એ ગલી ગલી મેં નારા હે. પણ આ પછી 15 દી થઈ ગયા, આને તો બોટલ સિવાય બીજું તો કાંઈ. મેં પીતા હું ગમ ભૂલાને કે લઈએ, ને ઉગાતો જાય ને પીતો જાય. 15 દીમાં ન એની પત્નીને ફોન કર્યો, ન મેસેજ કર્યો, ન સમાચાર પૂછ્યા. 15 દી પછી બેનનો હામેલી ફોન આવ્યો, ગુગુ આ 15 દિવસ થયા નથી તમારો ફોન, નથી મેસેજ. મારી સાથે જેટલી બહેનો ઇન્ડિયામાં આવી એના કેટલી કેટલી વાર એના એના ફોન આવી ગયા. આ 15 દી થયા, આ 15 દીમાં તમારા તમારી મને કેટલું ટેન્શન રહે, તમારા તમારા ટેન્શનમાં 15 દીમાં અડધી થઈ ગઈ. હવે તમે મને ક્યારે લેવા આવશો? બોલે ટૂંકો જવાબ આપ્યો, 15 દી પછી. આમાં ઘણા છું હું, 15 દી પછી હું હશે એને 15 દી પછી સમજાતા કે આ લે લે યાર. પણ આનંદ એ પણ એક ભગવાનનું રૂપ છે. અને પૂંજી બાપુના ચરણોમાં બીજું તો શું કરીએ, પણ આવું કાલું કાલું બોલી અને આનંદમાં રાખવાની કોશિશ. ને એવી જ પાછી જબરજસ્ત જમાવટ ભાઈ કીર્તિદાનને વિનંતી કરું કે મારો બાપલજી આવો. અને બાપુ એપ્રિલમાં, એપ્રિલ ને, હા એપ્રિલ મહિનામાં પાછા ઊન કીર્તિ અહીંયા આવીએ છીએ, એટલે ત્યારે ફરીવાર પાછા મળશું. પણ એ પહેલાં હું વિનંતી કરું, તને જેમ મોજ આવે મારો બાપ, એટલે એવી રૂડી જમાવટ લઈને આવે ભાઈ શ્રી કીર્તિદાન ગઢવી. જોરદાર તાળીઓના ગળા થતા ભાઈ શ્રી કીર્તિદાન ગઢવી.